राष्ट्र समर्पित ओटीटी इंडिया में हूँ ध्रुजा। केंद्रीय मंत्री मनसुख मांडविया आज राजकोट की मुलाकात आया, जेमा राजकोट एयरपोर्ट खाते शहर भाजप द्वारा फटाकड़ा फोड़ी ढोल नगाराना ताल साथे भव्य रीते स्वागत करवामां आव्युं हतुं। शहर भाजप प्रमुख कमलेश मीराणी अने आगेवानोए मनसुख मांडवियाने साफो पहेरावी शानदार रीते स्वागत कर्युं हतुं। त्यारबाद तेमनी राजकोट शहर में जन आशीर्वाद यात्रा राजकोटना दरेक वोर्डमां करवामां आवी हती। यात्रानी शुरुआत करता सौ प्रथम मनसुख मांडविया पूर्व नाणा मंत्री अने कर्नाटकना पूर्व राज्यपाल वजूभाई वाळानी मुलाकाते गया हता अने वजूभाईए शुभेच्छा पाठवी। यात्रामां राजकोटना 18 वोर्डमां कार्यकरो समाज आगेवानो द्वारा ठेर ठेर भावभर्युं स्वागत करवामां आव्युं। तो यात्रा दरमियान राजकोट में सर्वत्र भाजपनो भगवो लहरायो हतो अने ठेर ठेर सूत्रोच्चार द्वारा भावभर्युं स्वागत करवामां आव्युं। यात्रानो अंत अटल बिहारी वाजपेयी ऑडिटोरियम खाते थयो, ज्यां मनसुखभाई मांडविया पाटीदारों साथे बैठक करी हती। पाटीदारों ने संबोधन करता विविध समाज साथे जोड़ायेला पाटीदारों नी वात करी भाजप अने पाटीदार एक ज छे तेवुं जणाव्युं हतुं। भारत सरकार नो हेल्थ जीवन मंत्रालय केमिकल्स पेट्रोकेमिकल्स फार्मा અને એની સાથે સાથે રાસાયણિક ખાતરો વિભાગનો હવાલો એ પાટીદારને મોદીજી આપ્યો છે। મોટા ભાગે પાટીદાર સમાજ પશુપાલન સાથે જોડાયેલો છે, પાટીદાર સમાજ ખેતીવાડી સાથે જોડાયેલો છે, પાટીદાર સમાજ વર્તમાન સમયની અંદર ટ્રેડ વેપાર અને ઇન્ડસ્ટ્રી સાથે પણ જોડાયેલો છે, પાટીદાર સમાજ પશુપાલન ખેતીવાડી સાથે જોડાયેલો છે, કેરી સાથે જોડાયેલો છે। ત્યારે મોદીજીએ રૂપાલાજીને પશુપાલન અને ડેરી ઉદ્યોગ વિભાગના કેબિનેટ કક્ષાના મંત્રીની જવાબદારી આપી છે। દોસ્તો, પાટીદાર સમાજ અને ભારતીય જનતા પાર્ટીનો નાળી નાળી અને નાભી જેવો સંબંધ છે। ભાજપ પાટીદાર અને ભાજપ પાટીદારને ક્યાં કોઈ જ્યારે અમે હિસાબ કિતાબ કરતા હોય ને મતમાં મનસુખ માંડવિયાએ માં ખોડલના દર્શન કર્યા હતા અને પાટીદારોએ તેમને રજત તુલા કરી તથા તેમના હસ્તે મંદિરને ધજા ચડાવવામાં આવી હતી। પાટીદાર એટલે ભાજપ મનસુખભાઈના નિવેદનને લઈ રાજકારણમાં પણ ગરમાવો આવ્યો અને નરેશ પટેલ સાથે વાત કરતા તેઓએ પણ અગત્યનું નિવેદન આપ્યું હતું। આજે પાટીદાર સમાજના આગેવાનો સાથે આજે મનસુખભાઈ મંડવિયાની બેઠક યોજાઈ હતી અને જે રીતે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈએ ગુજરાતના બે પાટીદારોને કેબિનેટની અંદર સ્થાન આપીને પાટીદાર સમાજનું જે ગૌરવ વધારેલું છે, પાટીદાર સમાજને મહત્ત્વ આપ્યું છે અને વર્ષોથી પાટીદાર સમાજ એટલે ભારતીય જનતા પાર્ટીની સાથે રહેલો કાયમી માટે રહેલો સમાજ છે। મનસુખભાઈનો પર્સનલ વિચાર હોઈ શકે, હું એટલે પહેલેથી હું કહેતો આવું છું કે પાટીદાર બોરો સમાજ છે, પાટીદારની અંદર વિભાજન હોઈ શકે, બોરા લોકો કદાચ ભાજપમાં હોય પણ ઘણા લોકો આપમાં પણ છે અને કોંગ્રેસમાં પણ છે, એટલે એ મનસુખભાઈ ભાજપમાં હોય તો એનો એ પોતાનો વિચાર હોઈ શકે, પણ ખોડલધામ મંદિરના પાટંગણમાંથી હું એમ જ કહીશ કે દરેક સમાજના લોકો દરેક પક્ષની અંદર વેચાણ હોય તો તે તેના સ્થાને કામ કરે। કેન્દ્રીય આરોગ્ય મંત્રી બન્યા બાદ પ્રથમ વખત ગુજરાતની મુલાકાતે આવતા મનસુખ માંડવિયા દ્વારા કરવામાં આવી પત્રકાર પરિષદમાં કોરોનાની ત્રીજી લહેર, વેક્સિન અને પાટીદારનો મુદ્દો એ મુખ્ય રહ્યો હતો। ઉપરાંત આવનારી વેક્સિનને લઈ મહત્વની જાહેરાત કરી। ત્યારે અભી હમારે પાસ તીન કંપની કા વેક્સિન હૈ, તીન કંપની કા વેક્સિન હૈ, એક હૈ કોવેક્સિન ભારત બાયોટેક કા, એક હૈ કોવિશિલ્ડ સીરમ બાયોટેક કા और एक है स्पुतनिक का। ये तीन कंपनी देश में इंडिजिनियस वैक्सीन का मैन्युफैक्चरिंग कर रहे हैं। अगले दिनों में जाइडस कैडिला तुरंत ही अपना वैक्सीन लेके मार्केट में आ जाएगी। अगले दिनों में बायोलॉजिकल इवेंट्स
ये पन अपना वैक्सीन लेके मार्केट में आएगी और जिनोवा कंपनी भी अपना वैक्सीन लेके मार्केट में आएगी। तीन और कंपनी अगले 2 महीने में अपना मैन्युफैक्चरिंग स्टार्ट करेगी। केंद्रीय आरोग्य मंत्री मनसुख भाई मांडविया आज खोडलधाम की मुलाकात है। खोडलधाम खाते तेमने महत्व की चर्चा पण करी हती। माँ खोड़ियाल आशीर्वाद पण लीधा था अने मनसुख भाई अपनी साथ है। मनसुख भाई माँ खोड़ियाल आशीर्वाद लीधा छे, शुं कहेशो? आज मारी जन आशीर्वाद यात्रा दरमियान खोडलधाम खाते माँ खोडलना दर्शन माँ खोडलना दर्शन करीने धन्यता अनुभवु छु, खुशी अनुभवु छु। મનસુખ ભાઈ, ખાસ જન આશીર્વાદ યાત્રા કેવો સહકાર મળી રહ્યો છે? એ રીતે આજના દિવસમાં રાજકોટની જનતાને જન આશીર્વાદ યાત્રા કા સ્વાગત કિયા, જન આશીર્વાદ યાત્રા કો પ્રોત્સાહિત કિયા, ઇસલિયે મેં જનતા કા આભાર છું। સમાચારો માટે આપ જોતા રહો ટીટી ઇન્ડિયા, ચંદ્રકભાઈ હિન્દુસ્તાન।